गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बाल गोकुलम शैक्षणिक संकुल में आप सबनुं स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे गुजराती विषय शीखवानो छे। तो गुजराती विषय में आपणी जे आ जुलाई महीनानी बुक छे एमां आपणे अत्यार सुधी शुं शीख्या, कानावाळो कक्को, आ जे मूळाक्षरो लखेला होय सादो कक्को एनी बाजूमां ऊभी लीटी आवे એટલે એને ક વત્તા આ એટલે કા બોલાય, કા ખા ગા એવું આપણે શીખ્યા ને। હવે આપણે અહીંયા બાજુમાં પેજ નંબર 5 ઉપર આપણે આજે શીખવાનું છે એમાં કા થી ગ્યા સુધી લખતું જવાનું છે, ઘૂંટતું જવાનું છે અને બોલતું જવાનું છે। તો અહીંયા પહેલાં આપણે ઘૂંટવાનું છે, તો ઘૂંટતા તો તમને હવે આવડશે જ, એ મેં તમને અગાઉ આવી રીતે શીખવ્યું હતું ને, એવી રીતે જ તમારે અહીંયા ઘૂંટવાનું છે। પછી અહીંયા શું કરવાનું છે, આજે અહીંયા ઘૂંટો એ જ અક્ષર અહીંયા નીચે જાતે લખવાનો છે। તો હું અહીંયા જે જાતે લખવાના છે એ બધા અક્ષરો અહીંયા લખતી જઈશ અને તમને સાથે કક્કો બોલાવતી જઈશ। તમારે પણ બધા એક કક્કો બોલવાનો છે તો જ તમને ઝડપથી કાનાવાળા શબ્દો આવડશે, શીખવા છે ને। તો ચાલો શરૂ કરીએ, રેડી છો ને? ચાલો, કને કાનો કા, ખને કાનો ખા, ગને કાનો ગા, ઘને કાનો ઘા, ચને કાનો ચા, છને કાનો છા, જને કાનો જા, ઝને કાનો ઝા, ટને કાનો ટા। બોલતા જજો હો બધા, બોલો છો ને સાથે સાથે? ત્યાર પછી ઠને કાનો ઠા, ડને કાનો ડા, ઢને કાનો ઢા, હણને કાનો હણા, તને કાનો તા, થને કાનો થા, દને કાનો દા, ધને કાનો ધા, નને કાનો ના, પને કાનો પા, ફને કાનો ફા, બને કાનો બા। બોલો છો ને બધા? બોલતા જજો હો તો જ ઝડપથી વાંચતા આવડશે આપણને કાનાવાળા શબ્દો। ચાલો હવે આગળ અહીંયા જોઈએ, ભને કાનો ભા, મને કાનો મા, યને કાનો યા, રને કાનો રા, લને કાનો લા, વને કાનો વા, શને કાનો શા। ત્યાર પછી અહીંયા શને કાનો શા, સને કાનો સા, હને કાનો હા, અડને કાનો અડા, ક્ષને કાનો ક્ષા, અને જ્ઞને કાનો જ્ઞા। બરાબર? તો જો મેં આખો કક્કો બોલ્યો અને જાતે લખવાનું હતું એ બધું જ મેં તમને અહીંયા લખીને બતાવ્યું। જો આવી જ રીતે આ બંને બ્લુ લાઇનને અડે એવડો મોટો જ અક્ષર કરવાનો, એનાથી વધારે મોટો પણ નહીં અને એનાથી નાનો, આવી રીતે આમ અંદર સમાઈ જાય એટલો નાનો પણ નહીં, બરાબર? આ બંને બ્લુ લાઇનને અડે એ રીતે બધા જ અક્ષરો આપણે કરવાના। ઘૂંટતી વખતે પણ એ ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા ક્યાંય બહાર ન નીકળે અને આપણો અક્ષર સરસ દેખાય એવો, બરાબર? આવી રીતે સરસ રીતે ઘૂંટવાનું અને આવી જ સરસ રીતે મેં લખેલું છે ને એવી જ સરસ રીતે તમારે પણ લખવાનું છે, અને હા, સાથે સાથે બોલતું તો જવાનું જ છે, ઓકે? ત્યાર પછી જો અહીંયા નીચે આપણને આપેલું છે, કાનાવાળા અક્ષર ઓળખી અને રાઉન્ડ કરો। એટલે જો અહીંયા જે શબ્દો આપેલા છે એમાં જે અક્ષરને કાનો હોય એને ઓળખીને આપણે એની પર રાઉન્ડ કરવાનું છે। જો પહેલાં અહીંયા આપેલું છે, કને કાનો કા જલ, તો એમાં કાનાવાળો કોણ છે? કા, એટલે મેં એની ઉપર રાઉન્ડ કરેલું છે। પછી છે કને કાનો કા બર, કાબર, તો કાબરમાં પણ અહીંયા કને કાનો છે એટલે મેં એની ઉપર રાઉન્ડ કરેલ છે। ત્યાર પછી અહીંયા મને કાનો માખણ, માખણ, તો માખણમાં મને કાનો છે એટલે મેં એની ઉપર રાઉન્ડ કરેલ છે।
પછી છે ચનેકાનો ચાદર, ચાદર. તો ચાદરમાં ચનેકાનો છે એટલે મેં ચા ઉપર રાઉન્ડ કરેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું શીખ્યા? તો આ આખો કાનાવાળો કક્કો ઘૂંટતા, જાતે લખતા અને બોલતા શીખી ગયા, અને કાનાવાળા અક્ષરોને ઓળખતા પણ શીખી ગયા. તમારે પણ તમારી જુલાઈ મહિનાની બુક છે ને, એમાં પેજ નંબર 5 ઉપર આ જ રીતે બધું પૂર્ણ કરવાનું છે, સરસ અક્ષરે અને બોલી બોલીને. તો કરશો ને બધાએ? સારું, ચાલો ત્યારે આવજો.